નેશનલ હાઈવે 58 કીમચા રસ્તા નજીક આવેલા વિપુદરા ગામ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામને લઈ 5-8 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી, જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા હતા અને લોકોના મહત્વના કામો અટવાયા હતા. છેલ્લા 3 દિવસથી કીમચા રસ્તા નજીક આવેલા પીપુદરા ગામ પાસે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ગઈકાલથી રાતથી હાઈવે પર મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જતા બંને માર્ગ પર 5-8 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક માસથી પીપુદરા ગામ પાસે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને લઈ હાઈવેની બંને તરફ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને લઈ બંને તરફના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈ હાઈવે પરથી પસાર થતા ભારે તોતિંગ વાહનો મંથર ગતિએ પસાર થાય છે, જેને લઈ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. પીપોદરા ટ્રાફિકને તમામ ટ્રાફિક હાલ પીપોદરા ગામ નજીક આવેલા લીડિયાદ ગામથી ડાયવર્ટ કીમચા રસ્તા નીકળી રહ્યો છે, જેને લઈ લીડિયાદ ગામ લોકો પણ ટ્રાફિકને લઈ પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ કીમચા રસ્તા પર પણ વહેલી સવારથી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જોકે છેલ્લા 24 કલાકથી લોકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક પોલીસને તેમજ જિલ્લા ટ્રાફિકને આ ટ્રાફિક નથી દેખાઈ રહ્યું. તો બ્રિજના નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટરને પણ આ ટ્રાફિક કે લોકોની હેરાન ગતિથી કોઈ ફેર પડી રહ્યો હોય એવું પણ જણાતું નથી. જી, મારું નામ ઇમરાન છે, હું પીપોદરા રહેવાસી છું. આટલે પીપોદરા ગામમાં આ હશે ટ્રાફિકના હિસાબે આ બાજુ ટોલ નાકે પહોંચી જાય છે ટ્રાફિક, અને આ બાજુ કોસંબાદ સુધી પહોંચી જાય છે ટ્રાફિક, અને બધા લોકોને અવર જવર મુસાફરોને આટલી મુશ્કેલી થાય છે. એના માટે આપણે વિનંતી કરીએ છીએ કે આટલે જે બ્રિજ બનાવે છે એમને સારી રીતે ઝડપથી કામ ચાલુ કરી દે, અને એ લોકો સર્વિસ રોડ પર સમારકામ જલ્દી કરે. લોકો આટલે ટ્રાફિકમાં સર્વિસ રોડ પર વધારે ખાડા પડી ગયા છે, એના હિસાબે ટ્રાફિક થાય છે. જયસિંહભાઈ સનાભાઈ ભરવાડ છું, હું અહીંનો વતની છું, રહેવાસી છું. 6 કલાકથી આ ટ્રાફિકમાં હલવાને છું. એટલું બધું માણસો અહીંનું હેરાન થાય છે, પરેશાન થાય છે. આ ટ્રાફિક છે, કેટલી લાંબી લાંબી લાઈન લાગી. 6 કલાકથી ખાલી આ રોડ મારે પાર કરવો છે એમાં હું હલવાણેલો છું.